वचनामृत सारंगपुर 9। स्वामीनारायण रे संवत 1877 नाम श्रावण वदी 13 दिवस स्वामी श्री सहजानंद जी महाराज पोताना भक्त जन ने सुख देवाने अर्थे सारंगपुर थी चाल्या ते गाम श्री कुंडल पधार्या अने ते कुंडल मध्य अमरा पटगरना आथमना ओरडा ने ओसरिये ढोलिया उपर उत्तर मुखारविंदे विराजमान हता अने मस्तक उपर धोळी पाग बांधी हती तथा धोळी पछेड़ी ओढ़ी हती तथा धोळो सुरवाळ पहेर्यो हतो तथा धोळो अंगरखो पहेर्यो हतो अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरि भक्तनी सभा बराने बैठी हती। पछी मुक्तानंद स्वामीए प्रश्न पूछो जे महाराज जीवना हृदय में युगना धर्म प्रवर्ते छे तेनु शुं कारण छे। पछी श्रीजी महाराज बोल्या जे युगना धर्म प्रवर्ते छे तेनु कारण तो गुण छे ते जारे शुद्ध सत्व गुण वर्तत होय त्यारे तेना हृदय में सतयुगनी प्रवृत्ति होय अने जारे सत्व ने रज भेळा वर्तता होय त्यारे तेना हृदय में त्रेता युगनी प्रवृत्ति होय अने जारे रज ने तमोगुण भेळा वर्तता होय त्यारे तेना हृदय में द्वापर युगनी प्रवृत्ति होय अने जारे एकलो तमोगुण वर्तता होय त्यारे तेना हृदय में कलियुगनी प्रवृत्ति होय एम गुणे करीने युगनी प्रवृत्ति छे। पछी वड़ी मुक्तानंद स्वामीए पूछो जे गुणनी प्रवृत्ति थयानो शो हेतु छे। पछी श्रीजी महाराज बोल्या जे गुणनी प्रवृत्तिनु कारण तो कर्म छे ते जेवा पूर्व कर्म होय तेवा गुणनी प्रवृत्ति थाय छे माटे जेने रजो गुण ने तमो गुण वर्तता होय ने तेजो एकाग्र थईने भगवाननो ध्यान करवा जाय तो थाय नहीं माटे एवाने तो आत्मनिष्ठानो बळ राखवो अने भगवानना महिमानो बळ राखवो ने एम समझवो जे हूँ तो आत्मा छो ते मारे विषे मायाकृत उपाधि होय नहीं ने हूँ तो गुणातीत छो
અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વ પાપથી છૂટીને પરમ પદને પામ્યો તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદમાં રહેવું પણ જેને તમો ગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોત પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણ કામ માનવું. મુક્તાનંદ સ્વામીએ શરીરમાંને એક પ્રશ્ન પૂછ્યો કે આ હૃદયની અંદર સતયુગ દ્વાપર ત્રેતાને કળી અંદર રહેશે તો એ ગુણ આવ્યાનું કારણ શું? ત્યારે શ્રી મહારાજ કહે છે એ ગુણ છે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય. સત્વગુણ એટલે બધાયમાંથી નીકળીને શુદ્ધાત્મા કરીને પુરુષોત્તમમાં ચોંટાડે ત્યારે એમાં સતયુગ અંદર આવી ગયો છે. જે કંઈ બેસાડવાનું ભગવાને કહ્યું એ હૃદયની અંદર બધું ઉતારવાનું કહ્યું, જે કંઈ હોય તે. ત્યારે શરીર મહારાજને વિશે સંતોએ લખ્યું કે સતયોગ સમ ધર્મ સ્થાપ્યો. સતયુગ સમ ધર્મ સ્થાપ્યો એ શું સ્થાપ્યો? એમણે એમણે આત્મા જે છે એને શુદ્ધ કરાવ્યો અને શુદ્ધ કરીને પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યો, એ સતયુગ છે. એનામાં સતયુગ એટલે પહેલો વહેલો જ્યારે યુગ શરૂ થયો ત્યારે પરમેશ્વરનું બધાએ ભજન કરતા, એ પરમેશ્વરનું કરતા. પણ એ વસ્તુ અત્યારે અહીં લાવવી નથી, એક બીજા વચનામૃતમાં આવવાની છે. પણ અહીં તો આત્માની અંદર જે સતયુગ ને યુગો અંદર આવે ત્યારે શુદ્ધ સત્વ જ્યારે વર્તતો હોય ત્યારે એમાં સતયુગના ગુણ આવી ગયા છે. સતયુગમાં પરમેશ્વર બધાએ વસતા, એ સતયુગ છે. સત્યયુગ એનો ખાલી સીધો અર્થ કરી એટલે સત્ય વસ્તુ, અસત્ય નહીં. ત્યારે શુદ્ધ સત્વ વર્તતો હોય એટલે આત્મારૂપ થઈને જે ભગવાને ભજન કરવાનું કહ્યું, ભગવાને હજારો ને લાખો સતયુગના જેવું જીવતા શીખવાડ્યું. પણ રે અંદર જ, કોઈ વસ્તુ બહાર ન રહે, એ રે આત્માની અંદર. આત્મા પુરુષોત્તમ નારાયણને ભજે તો એને ખબર પડે, નથી ભજતો તોય ખબર પડે મારે શું છે એ એને ખબર પડે અંદર, બહાર કોઈ જાણે નહીં. ત્યારે સતયુગ જે કયો એના ઉપરથી આપણે એટલું સમજવાનું કે પુરુષોત્તમને ભજીએ એ સતયુગમાં છે. હવે બીજો પાછો ગુણ આવશે એટલે ફેરફાર થશે. ત્યારે બીજો કયો ગુણ બળશે? સત્વ અને રજ ભેળા મળશે. હવે રજનો અર્થ પૃથ્વીના જે પદાર્થો, એમાં જ્યારે આ જીવ જાય ત્યારે બે ભેગું થઈ ગયું એને રજ કહેવાય છે.
પૃથ્વીમાંથી જેટલું ઉત્પન્ન થાય એમાં જીવ જાય ત્યારે એ ત્રેતા યુગમાં છે. બે ગુણ ભેગા થાય અંદર ત્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય. સત્વ થોડોક હોય ભજન કરે અને રજોગુણ હોય. રજોગુણ ભળે એટલે તમને ભજન ન થવા દે, ઓછો કરી નાખે. આત્માની અંદર રજોગુણ આવે, પૃથ્વીનું જે કંઈ છે આપણા આત્મામાં આવે એ ભજન ઓછું કરાવી નાખે. એનું નામ છે એક હૃદય પ્રકાશ. એમાં હજારો વાના લખ્યા નિષ્કુળાંજે, આટલું આમાં ભરાય છે એટલે તું ભગવાન જોવાની આત્મામાં વિચાર કરશે ક્યાંથી બને. ત્યારે શ્રી મહારાજ સત્વગુણમાં લઈ ગયા બધા, અને અક્ષરધામમાંથી પોતે પધાર્યા અને અન્નકોટી મુક્તો પધાર્યા, એ બધા સત્વગુણમાં રહ્યા. ભગવાને એક વખતથી બોલ્યા છે કે સૌનું અમને દીઠું ગમતું નથી, એટલે પહેરે ને પહેરા અને પછી કાઢીને આપી દેતા ગમે તે. અને શ્રી મહારાજે એક વર્તમાન લાવ્યા કે જેને સૌનું પહેરે એને તમે અડતા નહીં, જો એ રજોગુણમાં ગયો છે, એ રજમાંથી પેદા થયેલું છે. સોનું જે પહેરે એને તમે એમ કહેજો તમે મને અડશો નહીં. શું એ અડવા લાયક કેમ નથી? તો કે પેલા સોનામાં જીવ છે, ધૂળમાં એ શું અડવાનું. એટલે એક મોટા માણસ હતા, તે સોનું પહેરેલું એણે. પછી નંદસંતોને આજ્ઞાથી ભગવાનને કે ભાઈ મને અડશો નહીં તમે, કે કેમ તમે સોનું પહેર્યું? એટલે એ કોણે કીધું? સજી મહારાજે. પછી ત્યાં તેને કાઢી નાખ્યું, જીવ્યો ત્યાં સુધી પહેર્યું નહીં. શરીર ઉપર જો ગુણ ચડે તો એની અસર થાય, આત્માની અંદર હોય તો એની અસર થાય, એ રજોગુણ છે. ત્યારે રજોગુણમાં તો હેરાન હેરાન થઈ જાય, એટલું દુઃખી દુઃખી થઈ જાય, કરી નાખે. પણ શ્રી મહારાજ સૌને સત્વ ગુણમાં રાખ્યા. એક સંત હતા, તેને લુગડા ફાટી ગયેલા ઘણા જ. પછી એને કહ્યું શ્રી મહારાજ પાસે માંગણી કરો કે અપાવે ગમે તેની. તે શ્રી મહારાજને કહો મહારાજ મારે વસ્ત્રો તૂટી ગયા છે, તો આપ અપાવો જોવો. સારું. શ્રી મહારાજે રાત્રે ધોત્યું ખેસ્યું તો એને લીરે લીરા કરાવી નાખાયા. એમાં કોણ જાણે, આ નવું નવું ધોત્યું ફડાવવાનું શું કારણ? એ તો ભગવાન હોય અને કે અને માને ફાડે, ને બીજો કે આવું જ પડાતું છે, અક્કલ ઉઠી ગઈ છે એમ કે. આ ભગવાને કીધું ફાડી નાખો, એટલે ફાડી નાખ્યો. એને હાંધી નાખો, હવારમાં એ લીરાવાળું હાંધેલું ધોત્યું અને ખેસ ઓડીને ગયા સભા. બધા કે આ તો નવી નવી જાતનું વે. ભગવાનને કહ્યું, ભગવાન આ શું? પછી બોલ્યા કે આનાથી વધારે લુગડા કોઈને ફાટેલ હોય તો માગે. હવે કોણામાં માગે? આ તો હોલી રાખે રહ્યા છે ધોત્યા નવાતના, એ રજોગુણ ચડવા ન દે. રજોગુણને ચડવા ન દે, એની વસ્તુ લાવવા ન દે કોઈ નહીં. એટલું ધ્યાન રાખે. જેની કૃપાથી બધાએ સુખી થયા એ સાધુએ તુંબડા અને પત્તર કેમ રાખ્યું? એક એક જા તો સુખી થયા, તે સુખી થયા. પેલાને કીધું પણ આમણે કેમ ન રાખ્યું? તો કે તો સત્વગુણમાં છે એટલે. હવે આપણી આ ધર્મશાળા છે, એમાં 1000 જેટલા સાધુઓ રહેતા આવતા જતા, પણ મય સુઈ રહેવાનું એક હવા ગજનું આસન એટલું જ એને ત્યાંમાં એટલા હોઈ રહેવા. આમથી આમ પગ ભટકાય ને આમથી પટકાય એમ પડ્યા રહ્યા. પડ્યા કેમ રહ્યા? તો કે તો સત્વગુણમાં છે, ભજન કરે છે. દેહ છે એમાં એનો જીવન નથી, સત્વમાં છે એટલે હાવ. આ તો છૂટી જવાની વસ્તુ એટલે એટલા સત્વગુણમાં વર્ત્યાય. અત્યારે સત્વગુણ છે એ શ્રેષ્ઠ, એ ભગવાન ભજવાની વસ્તુ છે. તમે કશાયમાં કડકડતા કપડાં પહેર્યા એટલે ભજન બંધ થઈ જવાનું, ઓછું થઈ જવાનું. હાલે તો આમ આમ હાલે, આ તો ગાભો છે ઉત્તરનો, પણ રે હાકડું. ત્યારે રજોગુણ છે ભગવાને એટલો બધો ખલાસ કર્યો કે રહેવા જ ન દીધો, એટલો રજોગુણ ઉતાર્યો. અષ્ટપક્રની ધાતુ છે એને સંતોને કંઈ અડવું નહીં તમારે, આ બધા આને જાલે છે. એટલે તમે જાલશો તો એ તમારું નહીં માને, તમે જ્યારે એને કંઈ નહીં રાખો તારે માનશે. એટલો રજોગુણ ઉતાર્યો, સત્વગુણ એટલો રાખ્યો. નહીતર સાધુને મારે
હેરાન કરે, મૂતર નાખે, વિષ્ટા નાખે, એ સહન કરે, શિવ કાંઈ ન કરે, પણ એ સત્વગુણમાં છે. એટલે એક પાર્ષદ હતા અને ભગવાનને કહ્યું મારે તમારી પાસે રહેવું છે. ભગવાન કે તારે રજોગુણ બહુ છે એટલે નહીં, પણ તોય પરાણે સાધુ થયા. હવે એમાં લડાઈ કંઈક થઈ, તોફાન બાવાઓનું થયું. એમણે સમજાવ્યા, એ કાઠીની જાત હતા, એને સમજાવ્યા કે તમે આ કોઈ હથિયાર છે, તે કોકના તમે હવે હાથમાં રાખો, જો નીચે મૂકશો ને કોકના હાથમાં આવી જશે તો કંઈનું કંઈ થઈ જશે, પણ આ સમજે હું આ કાઠી છે એ હવે સાધુના વિશમાં. પછી એને કંઈ કર્યું ત્યાં સુધી બોલ્યા ને, પછી સજીમાં જયારે વાં કો બોલ્યા ત્યારથી એને સહન નહીં થયું. એ નથી લઈને એ તરવાર એની જ હતી, એ લઈને જે જીકવા માંડ્યા તે કેટલાયને લોથપોથ કરી નાખ્યા અને એનો એક સહેજ કાન કપાણો. પછી ભગવાન કે મેં તમને ના નહોતી પાડી, તમે રહેવા દો. કે મહારાજ મને કીધું ત્યાં સુધી જવાનું, પણ તમને કીધું તો ભગવાન કંઈ કીધું એમ કેવું થઈ જવાનું છે, ઈચ્છાનું ગમે તે કે. પછી ભગવાન લુગડા ઉતારી અને ધોળા પહેરાવ્યા, એટલો રજોગુણ ઉતાર્યો. ત્યારે એ બધું ભગવાને ઉતાર્યું કેમ થકે. હવે તમે જાત જાતના કપડાં પહેરો, લગ્ન હોય ત્યારે ઘડીકમાં પહેલા ઘડીકમાં પહેલા. હવે સાધુને એક જ જાતના કપડાં, ભગવા તે ભગવાન જ. કોઈ લેંઘો ન પહેરે, કોઈ પાટલું નહીં, સૂટ નહીં, પેલું નહીં, કશું નહીં. એ કેમ એને કર્યું તો કે એને સત્વમાં ગુણમાં લઈ ગયા. અને તમારે લગ્ન આવ્યું નથી ને બધું ખલાસ થયું નથી, ક્યાં ગાભામાં દસ હજારનો ગાભો ન લાવ્યો તો ભાઈ રિહાય કે રોટલા જ કરવાની આ લે. તારે ભાઈ તારે જેવું જોઈએ એવું લઈ આવે બસ. એક છોકરો પણવા ગયો, ભણેલો નહીં હા, એટલા લુગડા બધાએ પહેરાવ્યા ને અહીં ટાઈ બંધાવી લો, હવે એકડોય આવડે નહીં. એ જાણે સુપરિન્ટેન્ડન્ટ છે. એક હું ગામમાં ગયો તો છોકરો એની બહેને લેવા જવાનો હતો, પરિણત હતો જ, પણ તે વખતે એને કપડાં ખરેખરા પહેરેલા, ટાઈ ને બાયને બધું કરેલું સામાન જેવો હતો. હવે બીજે દિવસે મને મળવા આવ્યો તો હું જ એને ઓળખી શક્યો નહીં, મને કે ઓળખ્યો નહીં કાલે વાળો હું. એનાથી ભજન ભજન થાય નહીં, શું કાંઈ. એટલે સત્વ જે છે એ પુરુષોત્તમ ભજે છે ત્યારે સત્વગુણમાં છે. એટલે શ્રી મહારાજે એ રજોગુણને એટલો ઉતાર્યો, એટલો ઉતાર્યો અને સત્વગુણ અંદર ઉતાર્યો, તેથી સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ કરતા અને એ સતયુગ જેવું જીવન જીવતા ત્યારે આજે એમને બધા યાદ કરે છે. રજોગુણ સત્વ અને રજ એ બે ભેગા થાય તો એમાં ત્રેતા યુગ આવી ગયો. ત્રેતા યુગમાં ભેગું હતું એ અંદર જ રે, હૃદયની અંદર જ રે. અને જ્યારે રજ અને તમોગુણ ભેળા જ્યારે થાય ત્યારે દ્વાપર યુગની, ત્યારે દ્વાપર યુગ અંદર હોય. રજ અને તમોગુણ, રજનો ગુણ એટલે પૃથ્વીનો ગુણ, ત્યારે આપણા નંદ સંતોએ પિંડ અને બ્રહ્માંડ એમાં ક્યાંય જીવ નહીં રાખીને પુરુષોત્તમ ભજા અને અનંત કોટી મુક્તોએ ભજન એ પ્રમાણે કર્યું, અહીં કરાવ્યું. અને રજ અને તમોગુણ આવ્યું એટલે એમાં કંઈ થઈ શકે નહીં. રજોગુણ છે એ છોડી દેવાનો હોય છે અને તમોગુણ નાશ કરે. તમ એટલે તમો ગુણ નાશ કરવાનું એ કરે, બધું તમામ વસ્તુ નાશ કરે, ખાધેલું નાશ કરે, સમય નાશ કરે, બુદ્ધિ નાશ કરે, જ્ઞાનનો નાશ કરે, બધાનો નાશ થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું છે આ અંદર યુગ રહેશે એ કોઈ જાણે નહીં, બાર કે સતયુગને એટલા વર થઈ ગયા, કળિયુગને એટલા, ફલાણાના એટલા, ફલાણા એટલા, એ ગણે, પણ આની મય દાખલ થાય છે એ કોઈને જાણે, એ મુક્તાનંદ સ્વામી જાણે. ત્યારે રજ અને તમ એ બે ભેગા થાય ત્યારે એમાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય. અત્યારે આપણે કંઈ યજ્ઞ થાય
હવે તો રાજા મહારાજાઓ જે રજોગુણથી જીવતા હોય એને યજ્ઞ થાય એટલે એ તો રાજાને ધીમેરીને સત્વગુણમાં લઈ જવાના હોય એટલે એને બેસાડે રજોગુણમાં તે જીવતા હોય. રજોગુણ સિવાય કોઈ વસ્તુ હોય નહીં એટલે જ્યારે કંઈ યજ્ઞ કરાવવો હોય તો રાજાને લઈ જાય ત્યારે રજોગુણમાં જાય એટલે એની પાસે પગે લગાડે, હાથ જોડાવે, ચોખા ભગવાન નખાવે, બ્રાહ્મણોને દક્ષિણા અપાવે, એ સત્વગુણમાં લઈ જાય. હવે એનું એ રહ્યું, અત્યારે આપણે પાટલે બેહવાનું હોય તો આમ જાણે શું કરવા જાય છે એવા થઈને જાય લો, તે તારે ડબલ હોવાનું પહેરે એટલે પણ આ શું કરવાનું છે એ તો પૂછતો ખરો કોકને, એ તો ત્યાં પરમેશ્વરને ભજવા જવાનું છે પણ એને ખબર નહીં મેં પાટલો લખાયો છે એટલે પાટલો એ તો સારું છે, ખાટલો ત્યાં લઈ જતા નથી. પછી બહેન ઠણમણ ઠણમણ કરતા જાય ને કડકડતા લુગડા પહેરે ને વળી બ્રાહ્મણ ફૂલ આપે તારે વળી નાખે ને વળી આરતી હળગાવી દેતા આમ આમ કરે ને એ કંઈ લાંબુ નહીં, તમો ગુણમાં છે એટલે અત્યારે કંઈ ન એ કાંઈ ન કરે ને. ત્યારે રજોગુણ અને તમો ગુણ એ બે ભેગા થાય ત્યારે એના હૃદયમાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય, પહેલાં શ્રેષ્ઠ યુગની નહીં. અને જ્યારે એકલો તમો ગુણ વર્તે બધું નાશ જ કરે, હાવ હજુ પેલું ભેગું છે થોડુંક, રજ અને તમ એ બે ભેગું છે, આ હાવ એકલું આવ્યું તમો ગુણ. તમો ગુણ જ્યારે એકલો વર્તે ત્યારે કળિયુગની પ્રવૃત્તિ હોય, ત્યારે કળિયુગ એમ આવી ગયો, કળવાળું જ હોય. તમો ગુણ નાશ કરી નાખવું, નાનું લઈ લેવું ને કૂટી નાખવું ને મારી નાખવાનું, કળવાળી જ એને કળિયુગની બુદ્ધિ આવી ગઈ એની પાસે, ત્યારે કળિયુગની બુદ્ધિ એમ કહે છે. કળિયુગ આવી ગયો ત્યારે એમ કે અત્યારે જાતનું થાય એ કળિયુગ આવી ગયો એમ. એકલો તમો ગુણ એટલે નાશ કરે, કળિયુગમાં અત્યારે નાશ થાય બધું, કે એને દેશમાં ધર્મની શું જરૂર છે, સાધુની શું જરૂર છે, બ્રાહ્મણની શું જરૂર છે, એ તો માણસે બધું ઊભું કર્યું. કે છે તુળસીના ઝાડવામાં બીજા ઝાડવામાં શું ફેર છે, નાશ કરે. તમો ગણાવે એટલે અત્યારે કોઈને હાક નહીં, કળિયુગ આવ્યો એટલે પછી સારો યુગ નહીં, એટલે અંદર નરો તમો ગુણ આવ્યો એટલે કંઈ સારું એ બહારનું તો આપણે જતું કરી, બહારની વાતનો ઉલ્લેખ આમાં નથી કર્યો, આ તો આત્માની અંદર કહ્યું છે. એને એ નરો તમો ગુણ એટલે આળસ, ઊંઘ, નિંદ્રા, બોલ બોલ કરવું, કંઈ કામ ન કરવું, પડી રહેવું, એટલે એકલો તમો ગુણ વર્તે તમો એટલે નાશ કરે બધું, સર્જન કાંઈ ન કરે. ત્યારે એકલો તમો ગુણ એટલે આત્માની અંદર એકલો તમો ગુણ રહે ત્યારે એમાં કળિયુગ આવી ગયો એટલે કળિયુગમાં જે બધું નાશ થાય છે એમ બધું નાશ કરે છે. દર્શન નહીં, ભજન નહીં, સ્મરણ નહીં, ચિંતન નહીં, દાન નહીં, પૂન નહીં, મનસી પૂજા નહીં, કોઈ બ્રહ્મભોજન નહીં, કોઈ ચીજ નહીં. શું આવી ગયું તો કે એમાં અંદર શું આવ્યું તો કે એને તમો ગુણ એકલો આવી ગયો, એને વતાવ્યો થાય નહીં ને, આમ તો તમો ગુણ એકલો આવી ગયો છે. સતયુગના જેવા માણસો જોયા, દ્વાપર જોયા, ત્રેતાને કળિયુગના જોયા માણસો, એટલે એ અંદર રહે છે, પેલું બહારનું છે બીજું છે. એટલે આપણા આત્માની અંદર સતયુગ વધારે રહે એ આમાંથી જાણવાનું વધારે છે. હવે સતયુગના ગુણ રહે તો સુખનો પાર નહીં, ભગવાનનું ધ્યાન ભજન કથા વાર્તા કરો સુખનો પાર નહીં, અને તમને સૌ દેવ સમાન માને એ સતયુગમાં છે. આપણા બધાએ સંતોને જોઈને બધાએ કહ્યું કે આવા સંત આ બ્રહ્માંડમાં ક્યાં નથી, ઈશામાં જીવે છે એ સતયુગમાં, એટલે આજ એને યાદ કરે છે બધા. પાનસે પરમહંસની જય, એ કેમ જય બોલે કે સતયુગમાં જીવે છે ને સતયુગના જીવન જીવતા પાછું શીખવાડ્યું. ત્યારે તે વખતે બધાએ કહ્યું કે આ નવો પંથ આવો ક્યાંથી આવ્યો, ત્યારે આપણે આ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાંથી શ્રી મહારાજે જે ઉત્તર આપ્યો તો આપણામાં વધારે સત્વગુણ રહે એ વધારે ધ્યાન રાખવાનું. સત્વગુણ એટલે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કર્યા કરીએ, એ સત્વગુણ છે. દાદા ખાચનમાં કેટલો સતયુગ, એના ઘોડા હતા તે
ભગવાન વડતાલ પધારતા હતા, બધા પાર્ષદો લઈને જતા રહ્યા. તો એક ઘોડો રહ્યું નહીં. તો દાદા ખાચર એ બધું શરીમાનના બધા વસ્ત્રો અલંકારો ભાતું એ બધું ખંભે ભરવી અને ચાલે જાય. શરી મહારાજે પાર્ષદને કહ્યું, દાદા ખાતર ક્યાં છે? તપાસ કરી તારે ધીમે ધીમે હલ્યા આવ્યા, મળ્યા. હવે કેટલો સત્તો ગુણામાં હશે. પછી ભગવાને પાર્ષદને પાછા બોલાવ્યા કે જેના ઘોડા છે એના હાથે ઘોડું તમે રહેવા દીધું નહીં, કંઈ પણ વિચાર ના કર્યો તમે. ત્યારે દાદા ખાતર ભગવાનને હાથ જોડીને કહે છે, હે ભગવાન, એ પાર્ષદ નીચે ઉતરશે ને ઉપર બેસીશ, એના કરતાં પાર્ષદો બેસીને ભલે જાય, હું કાલે વડતાલ આવતો રહીશ. આ સત્વગુણ જોયોશ કોઈ. એક ચાનો છાંટો કંઈક ઉડ્યો હોય તો ઊભો રહે. કેટલો સત્વગુણ એમાં ઉતાર્યો. ત્યારે સત્વગુણ છે કેમતીમાં કેમતી છે. મુક્તાન સ્વામીમાં સત્વગુણ વર્તતો હતો તો 60 જેટલા બાવા ક્રોધ ખાઉં ખાઉં કરતા આવેલા, માર માર કરતા. સજય મહારાજે કહ્યું, આપણે આની જોડે કામ નહીં, મુક્તાન સ્વામી એને ઠેકાણે પાડશે. ત્યાં ગયા ત્યારે બેઠેલા, કહો વૈકુંઠનાથના પાર્ષદો આવ્યા, સન્માન કર્યું, બેસાડ્યા. તારે એણે કહ્યું, અમે તો ક્રોધથી ભરેલા છીએ ને, વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો. એટલે આપણે આ અલૌકિક પ્રશ્ન અને અલૌકિક ઉત્તર, એટલે આપણે જ્યારે જ્યારે આ વસ્તુ આપણામાં થોડી આવે ત્યારે આ વસ્તુને યાદ કરવી, ભગવાને આ ગુણોમાં કંઈ કહ્યું નથી. મંદિરે જવું ત્યારે સાત્વિક થઈને જવું, સત્વ ગુણ લઈને જવું, ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સત્વ ગુણને ધારણ વધારે કરવો તો બધાય ગુણો જળવાઈ રહેશે અને પહેલામાંથી સારા ગુણો જતા રહેશે. એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ શરી મારને યુગની વાત પૂછી, એ ગુણ આવે કેવી રીતે અને એ ગુણો આવીને અંદર પ્રવૃત્તિ શી રીતે થાય, ભજન કરવાની ધ્યાન કરવાની. એટલે આપણે જ્યારે કંઈક થાય ત્યારે આ સત્વ ગુણને ઉતારો, ભગવાનનું ભજન કરવું. કંઈક તોફાન થયું હોય, ટંટો થયો હોય, ઘરમાં ઝઘડો થયો હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે એ સમી જશે, નહીં ત્યારે એ સમશે નહીં. એટલે સત્વગુણનો વધારે ને વધારે ખ્યાલ રાખવાનો. બેઠા હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ સત્વગુણ છે, સારા ગુણ, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ આવી ગયો. એટલે આપણે સત્વગુણમાં વધારે રહેવાય એ શ્રી મહારાજે બીજી રીતે સમજાવ્યું છે, પણ આ રીત જે કહી છે એ તો ઘણી અલૌકિક છે. એટલે આપણા આત્માની અંદર ધ્યાન રાખવાનું કે કયો ગુણ વધારે મારામાં છે. સત્વ વધારે છે, રજ છે, રજને તમ ભેળા છે, એટલો તમો ગુણ છે. શું કરું છું એ અંદર આત્માની અંદર વિચાર કરવાનું જે ભગવાને કહ્યું એ અલૌકિક કહ્યું છે, એ પ્રશ્ન પૂરો થાય. મુક્તાનંદ સ્વામીએ શરી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આપે કહ્યું કે ગુણને કારણે જ આત્માની અંદર યોગો આવે છે, તો એ ગુણોની પ્રવૃત્તિનું કારણ શું અને શેનાથી એ ગુણો અંદર આવે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પૂર્વ કર્મ, એટલે પૂર્વે એટલે આપણે કાલ કર્યા હોય એ કર્મ કરેલા ગયા, એ કર્મ છે એક જેમાં કર્મો કર્યા હોય એવો યુગ એના આત્માની અંદર શરૂ થાય. એટલે જેને રજોગુણ અને તમોગુણ પ્રધાન બે ગુણો ઉતરેલા અંદર હોય એને ધ્યાન ભજન તમે ધ્યાન નહીં કરતા, એ નહીં થાય. હવે ધ્યાન છે એ તો સત્વ ગુણ વર્તો હતો હોય, બધેથી આત્મા કાઢી અને પુરુષોત્તમ ભસતા હોય તો સતયુગ હોય, પણ આ રજોગુણ અને તમોગુણ એ બે ભેળા થાય એટલે સંકલ્પ થાય પાર વગરના, એ તો થાય જ નહીં. એક પુષ્કળ ધંધો કરનાર માણસ મને પૂછે છે કે ધ્યાન કરવા બેવું થતું નથી. તારે કરવો છે ધંધો ને વાત કરે ધ્યાન, એ તો થતું છે. ઊંટીએ બહેન શાણા વીણાતા છે, એના કરતાં એ ધ્યાન નહીં થાય ને તું કરવા જઈશ તો તરત જ કર. હા બસ,
એટલે એના કરતાં ભગવાનનું જાગૃતમાં ભજન કરવું, દર્શન કરવું, સ્મરણ કરવું, વાંચવું, એવું કરો. પહેલું તમે કરવા જાઓ, એક તો તમારે ધંધો કરવો છે પુષ્કળ, અને પછી ધ્યાન કરવાની વાત કરો છો. એ ગરીબ ભગત હતા, ભાઈ હરિભગત બહુ સારા, અને એને એમ કે મારા છોકરા હરિભગત થાય સજીમાન તો બહુ સારું. એમાં એક ઇન્કમ ટેક્સના કલેક્ટર, એની માએ મને ભલામણ કરી કે એને તમે સ્વામિનારાયણ સામાયણ કરતો શીખવાડો. હવે આ આમનામ જિંદગી જતી રહેલી, અડધી જિંદગી જતી રહી. હું તો એમનું જ્યાં હતું ત્યાં ગયો, બધી ગોઠવણી કરી, રહ્યો બે દિવસ. પછી એમને મેં કહ્યું, તમારે મંદિરે હમણે નહીં જવું, તમે પેલો અધિકાર લઈને જાઓ તો મંદિર જવાની રીત તમને નહીં આવડે, પણ હમણે તમે રોજ પાંચ માળા ફેરો પહેલાં તો એ શરૂ કરો, પછી હું તમને આ પ્રમાણે જવું એ પ્રમાણે બતાવીશ. હવે આને આવડે નહીં ને, પેલો રજોગુણ પ્રધાન એટલે સાધુના આસન ઉપર બેસી જાય, કાં તો કોકનો આપેલો હાર ખોળે, કાં તો પ્રસાદી ખોળે, એટલે ઉલટું પાપ લઈને પાછો આવે. મેં એને પાંચ માળા ફેરવાનું કીધું, બધી વાત કરી, બે દાડા રહ્યો. પછી હું વડતાલ આવ્યો ને અઠવાડિયા પછી એનો કાગળ આવ્યો બે ફૂટ લાંબો, કે તમે કહ્યું એ તો બધું સાંભળ્યું, મેં પાંચ માળા કરું છું, પણ માળા કરું ત્યારે આખું શહેર, ઓફિસ, માણા એ દેખાય છે, કર્યું છે જ. એટલે પછી મેં કહ્યું 11 માળા આવે ફેરવવાની, અને આ પ્રમાણે મંદિર જવાનું. પછી ધીમે 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 કર્યું ત્યારે ખરેખરો ભગત થયો. પણ આ જ કર્યું હોય તો થાય ક્યાંથી? એટલે રજોગુણ અને તમોગુણ, રજોગુણ એટલે પૃથ્વીના જે વસ્તુ છે એના ગુણ એમાં હોય. તો એ શરી મહારાજ જે સમજાવે છે એ તો કંઈ હું સમજાવી શકવાનું નથી, એમાંથી થોડું ઘણું કંઈ આપણને સમજણ પડે એટલું જ એમાંથી સમજાવી શકાય એમ છે, એનું તો બહુ જ છે આમાં, એટલામાં જ. ત્યારે રજોગુણ અને તમોગુણ એટલે આપણે તદ્દન આળસુ હોય, પ્રમાદી હોય, કંઈ કરે નહીં, ખાવાનું કદાચ આવીએ છીએ છીએ ઉતાવળ છે, ઉઠ હજુ તો ક્યાં 9 વાગ્યા છે, આ હું હલે મારે. એ રજોગુણ અને તમોગુણ જેને વર્તતા હોય અંદર, નરા રજના જ વિચારો, રજ પૃથ્વીના જ, અને તમ એટલે નાશ કરનારી બુદ્ધિ હોય, એને ધ્યાન ભજન થાય. ધ્યાન ભજન તો કોને થાય? કે સત્વગુણ હોય. સત્વગુણ એટલે બધેથી આત્મા કાઢીને ભગવાનમાં જોડેલ હોય તે સત્વગુણ. હવે આને આ થાય, ભગવાને ભગત હતા એકે મને સમાધિ કરાવો, તે ભગવાને એને સમાધિ કરાવી અને એક લોકમાં મોકલ્યા. એ લોક જોયો એણે, ત્યાં નદી જોઈ, સરોવર જોયું સ્નાન કરવાનું, પણ એ આખું સરોવરની જે આખી પાળીને જે બાંધેલું બાંધકામ કરેલું એ બધી સોનાની ઈંટો એ એણે જોઈ. હવે ગયો છે સમાધિમાં, દેહ અહીં છે, એક બીજું દેહ ભગવાને આપેલું ત્યાં ગયું છે, તે ત્યાં હાથવતી ઈંટોને ઊંચી કરવા માંડ્યો કે એક બે લઈ લઉં, કહે છે. તે ત્યાં જોર બહુ કર્યો પણ ઈંટ બરાબર ચોંટાડી લેવાને નહીં, તે ઊંચી થઈ નહીં. તે ભગવાને પાછો બોલાવ્યો, મેં તો તને જોવા મોકલ્યો, તો ત્યાં હોનું લેવાય ક્યાં ગયો પાછો? ત્યારે રજોગુણ એ હોય ત્યારે ધ્યાન નહીં કરવાનું એ ના પાડે, એ થશે જ નહીં. ઘણા કેવો, અમે ધ્યાન કરવા બેસીએ પણ મૂર્તિ દેખાતી નથી, પેલું જોયું છે 24 કલાક હાથી, ખોટી વાત જ નકામી કરશ. ત્યારે એને ભગવાન બધી સલાહ આપે છે કે તમારે તમારા આત્મામાં નિષ્ઠા રાખવી, મારો મહિમા સમજવાનો, અને એમાં અજામેલ લાવે છે. શું કરવા લાવે છે એ તો અહીંયા લખો એણે હમા કરે, પણ આગલું એક દ્રષ્ટાંત આપે છે કે અજામેલ તો બિલકુલ ભ્રષ્ટ થઈ ગયેલો હતો, અને એને બધા ઋષિમુનિ જોયેલો હારો હતો પહેલાં, પણ પછી એનું જ્યારે નામ પાડ્યું ત્યારે નારદજીએ નારાયણ એવું નામ પાડ્યું છોકરાનું. પછી અજામેલો પાપે પણ મરતી વખતે આ નારાયણ કામ નહીં લાગે, આ નાણીઓ કામ નહીં લાગે, આ તો નામ નારાયણ પાડ્યું છે પણ આ તો છે જ નહીં મળેલું કંઈ. પછી આ નામ ઉપરથી પેલા નામ ઉપર જો હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ એમ કર્યું ત્યારે એ એમાંથી છૂટ્યો છે, અને ભગવાને પણ એક આ નામ ઉપરથી ગયો. તો ભગવાન કે તમે મારું નામ બધાએ જપો છો,
અને તમને હું પ્રત્યક્ષ મળ્યો છું, કહે છે ભગવાન. પહેલાંને તો એ નહીં, તમે મારું નામ સ્મરણ કરો છો અને હું કૃતાર્થ થયો છું એમ તમારે માનવાનું. પહેલું માનશો તો થશે જ નહીં પછી. ત્યારે ભજન કર્યા કરું આનંદમાં, દેહ કરીને ભગવાનના સંતના વચન માનવા, સેવા કરવી અને પોતપોતાના ધર્મમાં રહેવું. ગ્રસ્તને જે પ્રમાણે કહ્યું હોય, ત્યાગીને કહ્યું હોય એ પ્રમાણે તમારે ધર્મમાં રહેવું. આમ તો ઘણી જ વાત ભગવાને આમાં કહી છે, પણ વધારે સારી એ છે કે એમને પ્રત્યક્ષ મળ્યા, એમને જોયા અને એનું સ્મરણ કરે છે. ત્યારે આપણે આનો શું અર્થ કરવો? ત્યારે એનો અર્થ એ કરવો કે મંત્ર પણ આ ભગવાને જ આપેલો છે, એ પુરુષોત્તમ નારાયણે આપેલો છે. પછી મૂર્તિ આપણે પૂજીએ છીએ એ પણ એમણે જ આપેલી છે. શાસ્ત્ર જે વાંચીએ છીએ એ જે એમણે પ્રત્યક્ષ હતાને કયા તે શાસ્ત્રો આપણે વાંચીએ છીએ. જે એમણે મંદિરો પોતે કર્યા અને પોતે મૂર્તિ પધરાવી એના દર્શન આપણે કરીએ છીએ. એટલે આ આખોય જે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય છે એ પ્રગટનો સંપ્રદાય. એટલે આમાં કોઈનું માણસનું કામ લાગે એવું નથી, એમણે જ બધું ગોઠવણી કરી, જે કંઈ કરી હતી. એટલે આપણે એમને પ્રત્યક્ષ મળ્યા અને આપણે પ્રત્યક્ષનું કરેલું બધું ભોગવીએ છીએ. એટલે આપણે રજોગુણ તમોગુણ હોય એ જોઈને પેલી વસ્તુ નહીં કરવી, કયું ધ્યાન નહીં થાય, એ તો પહેલાં ગુણ આવીને ઉભા રહે. પણ તમે એનું નામ લેશો અને દેહ કરીને સેવા કરશો તો તમને પૂરો સંતોષ રજોગુણમાં અને તમોગુણમાં મળી જશે અને સારા ગુણ ઉતરતા જશે અને રજોગુણ અને તમોગુણ ઓછા થઈ જશે. અને જો ભજન નહીં કરો, ભગત હશું ને ભજન નહીં કરીએ તો રજોગુણ અને તમોગુણ વધી જશે, દબાશે નહીં, ઘટશે નહીં. રજોગુણ અને તમોગુણ દબાશે ક્યારે? કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો અને દેહકની સેવા કરશો તો એ રજોગુણ અને તમોગુણ દબાતો રહેશે અને સારા ગુણો આવતા રહેશે. ગુણની આવવાની પ્રવૃત્તિનું કારણ કયું? કે પહેલાં રજોગુણ હોય અને તમોગુણ હોય હવે એમાં શું હોય? એક ગુરુ હતો ને એક ચેલો હતો, તે ચેલો હાવ તમોગુણી. એણે કહ્યું, ચેલા કે વરસાદ કેટલા પડ્યા હે? કે બલાડે પર હાથ લગાવો માલુમ હોય જાય. ફેર પાછો કયો કે બે સૂજાને કાય દીવા બંધ બુજાડ્યો કે આંખ મીચ જાઓ. ગુરુ તો એવો હાથ પછાડે, હવે રાત હો ગઈ સૂજાને કાય ફાટક બંધ કરજો, કે દોનું કામ મેં ક્યાં, એક કામ તું કર લો. આમાં શું હો વરે યાર. ગુરુ કે બાળા કયા જન્મનો નડ્યો. ત્યારે રજોગુણ અને તમોગુણ તમે આમ દબાવવા જશો તો નહીં દબાય, પણ તમે ભજન કરશો તો જ એ દબાશે. ભજનનો ગુણ આવી ગયો, સતયુગનો ગુણ આવી ગયો, સતયુગના સંસ્કાર શરૂ થઈ ગયા, એટલે પેલું દબાશે, નહીતર દબાશે નહીં. ત્યારે એ ભજનથી જ એક ગુણ ઉતરે, સત્તો ગુણ. ત્યારે ભગવાન કહે છે, તમે અમને ધ્યાન કરતા નહીં, તમે મારું સ્મરણ કરજો, નામ સ્મરણ કરજો. એટલે તમારા પાપ જે છે, હું પહેલાંને તો પ્રત્યક્ષ મળ્યા નહોતા અને છોકરાનું નામ દીધું એમાં ઠેકાણું પડ્યું, તો તમારું ઠેકાણું પાડવું નહીં પાડું, તમારે વિશ્વાસ નથી, મારો વિશ્વાસ રાખો. એટલે એ રજોગુણ અને તમોગુણને દબાવવાનું કારણ પેલું ભગવાનનું ભજન છે. શરી મહારાજે કાઠી પાસે ભજન કરાવ્યું, એ કેવું કહેવાય? અલૌકિક જ કહેવાય. બીજા આપણે બ્રાહ્મણમાં ભગત સાંભળેલા, પણ આવા માણસો પાસે ભજન સાંભળેલું કોઈ દાડે? એવા પાસે એને ભજન કરાયું, ભગવાને પોતે કરતા શીખવાડ્યું, મુક્તોએ શીખવાડ્યું, પણ ભજન શીખવાડ્યું બધાએ. ત્યારે એ ભજન છે એ સારા ગુણો આવવાનું, સતયુગના ગુણો આવવાનું કારણ છે, એ કારણ ભજન છે. અને એના બીજા દ્રષ્ટાંતો લાવીને સમજાવું એના કરતાં શ્રી મહારાજ જે કહી જાય છે એ સર્વ રીતે ઉત્તમ છે. એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાનું વધારે ટેવ પાડવી અને એ નન સંતોએ
એટલો નામનો મહિમા કયો છે એમના નામનો, એ વધારે ને વધારે લેવાથી સત સારા ગુણો એમાં ઉતરતા જાય. કોઈને નમતા નહીં એવા માણસો આ ગરીબ જેવા થયા એનું કારણ પેલું શ્રી મહારાજે સત્વગુણ ઉતાર્યો, અંદર સત્વગુણ ઉતાર્યો. એટલે આપણે સ્વામિનારાયણ નામ લેવાનો સંસ્કાર પાડવો, એનાથી રજોગુણને તમોગુણ દબાશે અને આગળ જતાં સારું પરિણામ આવશે. પણ રજોગુણને તમોગુણ હોય અને તમે ધ્યાન કરવા જાઓ એ થવાનું નથી. એ ઘણા લોકો એવા પ્રશ્ન પૂછે, એક બાજુ મોટું મોટું કારખાનું ચલાવે ને માણા ફેરવે ને ફોનલા રાખે છો હાથને, અને પછી કહે છે હું આંખી મીચું છું તારે સ્વામિનારાયણ દેખાતા નથી, હવે શું ઉપાય કરું? ઉપાય એ કર કે બધું બંધ કરીને મંદિરમાં આવતો રહે. ત્યારે એ અવળો, એને ખબર નહીં ને, ભગવાનનું બતાવેલું સાંભળેલું નહીં કાંઈ, એ વાંચેલું નહીં વિચારેલું નહીં, પણ આ એક અતિ કામનું છે. રજોગુણી અને તમોગુણી આળહું હોય હાવ બેરે, એને પણ જીભાવ આળહું હોય તમોગુણી, બીજું બધું બોલે. એટલે આ જીભ પાસે સ્વામિનારાયણ સમણા લેવડાવવાનું અને એ આત્માને સ્વામિનારાયણની મૂર્તિમાં લઈ જવાનો, એટલે એ ભગવાન બતાવશે. એવું અલૌકિક બતાવ્યું છે. કોઈ પણ માણસને ભજન કરવાનું મન થાય જો આ ન સમજે તો બધા પડ્યું મૂકે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ ગુણની પ્રવૃત્તિનું કારણ શું છે કે તો કર્મ જેવા કરે એવો ગુણ શરૂ થાય, એનું કારણ એ જ. ત્યારે શ્રી મહારાજે એ ગુણ એટલો બધો ચાલુ કર્યો છે, એટલો બધો ફેર ચડાવ્યો છે કે આ બ્રહ્માંડે ત્યાં સુધી ઉતરે એમ નથી. ભજન કથા વાર્તા ધૂન નામ સ્મરણ એ ઉતરે એમ નથી, એટલો એને ફેર ચડાવ્યો છે. અને એટલા માટે નામ લઈએ એટલે ધીમે ધીમે આકારમાં જતા રહીએ, પણ લે લે કરે તો જ, અને નહીં કરો તો રજોગુણ અને તમોગુણ વધશે અને એનાથી અનેક ઉપાધિઓ ઊભી થશે અને આનાથી બધી ઉપાધિઓ શરીરની બેસશે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વિષયમાં ઘણું કહ્યું છે, પણ જેટલું મારી સમજમાં આવ્યું એટલું મેં આમાંથી કહ્યું છે, અલ્પ જેટલું કહ્યું છે. એટલે મુક્તાનંદ સ્વામી જે ગુણની પ્રવૃત્તિનું કારણ એ ભગવાને કહ્યું, તમે મારું નામ લેજો, એનાથી કેટલા પવિત્ર થયા. આ તો અજામેલ છે, એ તો સાંભળ્યા, એટલા એટલા બધા લલ્લાપી સુરાપી માંસાહારી ખૂન કરનારાઓ એવાને ભગવાને સત્વગુણી બનાવ્યા છે, પણ આ બતાવેલું છે માળા જલાવી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાનો આગ્રહ અતિ રાખજો, અને ગમે તેટલું હશે રજોગુણ તમોગુણ એ ઓછો થઈ જશે અને સત્વગુણ વૃદ્ધિ પામશે, એવા ભગવાને આ મુક્તાન સ્વામીના પ્રશ્નમાં અતિ અલૌકિક સમજાવ્યું છે, તે આપણે બહુ ધ્યાનમાં રાખવાનું છે. એટલે જ આપણે આને સાંભળવાનું કે આમાંથી આપણે શું ગ્રહણ કરવાનું, તો આમાંથી ભગવાનનું નામ લેવાનું ગ્રહણ કરવાનું. એટલો જે પ્રશ્ન પૂછ્યો છે એમાંથી એટલું તો આપણે ધ્યાનમાં રાખવાનું કે જેટલું નામ વધારે લેવાય એમાં તમને રજોગુણ અને તમોગુણ નહીં નડે, નામમાં નહીં નડે, અને આંખ મીશો કે તરત નડશે, અને ધ્યાન કરશો ભગવાનની મૂર્તિનું કે તરત જ પેલું આવીને ઊભું રહેશે. અને આ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ બોલશો એટલે પેલો રજોગુણ અને તમોગુણ દબાશે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીજી પૂછ્યું એનો ભગવાને આ ઉત્તર આપ્યો, એ પ્રશ્નને ઉત્તર સમાપ્ત થાય છે. તે પહેલાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન જે કંઈ વાણી બોલેલા હોય એને તરત જ સમજાવે, અને એટલા બધા એણે ગ્રંથો લખ્યા છે. કોઈ પણ વિષય લે કે આમ પૂરો એને કરે એટલા એણે ગ્રંથો લખ્યા છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ વિષયમાં કહેશે, જેમ સતયુગ ત્રેતા દ્વાપર ફરતો સુદર્શન દાસના દુઃખ ટાળવા ભય ભંજન ભગવાન તેમાં આજ પ્રભુની મૂર્તિ
सुदर्शन समान अंतर शत्रु संतना नाश करे निदान। उठे घट जायो रमा तिया संवारे श्याम मूर्ति संकल्प मात्र नो तरत टाले ठाम। जन जासे जन्मो जन्म भक्ति दो भगवान ते जन्म बीजो नहीं संकल्प दे असमान। शू कहे के भगवान पहला सुदर्शन चक्र तो भगत ने रक्षा माटे भगवान मुक्ता हैरान करे तो इन्हें तरत सुदर्शन चक्र नाश करते। अत्यारे क्यों सुदर्शन चक्र भगवान मुक्यू छे तो के पोतानी मूर्ति मुके छे। ये सुदर्शन चक्र समान तमारा जेटला दुख होय ते मूर्ति कापी नाखे। एटले ए मूर्तिनु नाम अने मूर्ति एना योग थी अंत शत्रु नाश पामे अने मां घणु समझायु छे। आ प्रमाणे भगवाने जे उत्तर कर्यो ते उत्तरनो जे अर्थ छे तो घणो अलौकिक छे અને એમાંથી આપણે સદાય પ્રેરણા મેળવતા સદાય આપણે પ્રેરણા મેળવશું અને આ બ્રહ્માંડ છે ત્યાં સુધી ભગવાનના ભક્તામાંથી પ્રેરણા કાયમ મેળવતા રહેશે। પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછો જે જેને તામસી કર્મ ઘણા હોય તેના હૃદયમાં કળિયુગ વર્તે ते कोई उपाय टळे के न टळे। पछी श्रीजी महाराज बोल्या जे जो एने संत तथा परमेश्वर ना वचन ने विषे अतिशय श्रद्धा होय अने अति दृढ़ विश्वास होय तो गम्मे तेवा तामसी कर्म होय पण तेनो नाश थई जाय अने कलियुगना धर्म मटीने सतयुगना धर्म होय ते वर्ते माटे अति साचे भावे करीने सत्संग करे तो तेने कोई जातनो दोष हैयामां रहे नहीं अने दे छतां ज ब्रह्मरूप थई जाए। पछी स्वयं प्रकाशानंद स्वामीए पूछो जे स्थान ते केने कहिए। पछी श्रीजी महाराज बोल्या जे चार वर्ण अने चार आश्रम तेने जे पोतपोतानो धर्म तेने स्थान जाणवो अने तमे त्यागी छो ते तमारा ते जो त्यागनो पक्ष मुकीने ग्रस्तने मार्गे चलाय तो ते स्थान थकी भ्रष्ट थवाणो एम जाणवो। માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહીં અને જેમ ગ્રસ્ત વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં। તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી
ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો, પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે, તેને દ્રઢ કરીને સર્વે રાખજો. મુક્તાનંદ સ્વામીએ શરીમાનને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે જેને તામસી કર્મ ઘણા હોય અને એનામાં કળિયુગ વર્તે, તે કોઈ ઉપાય કંઈ ટળે કે ન ટળે? એટલે તામસી કર્મ જેને બહુ જ હોય અને કળિયુગ વર્તે, એટલે એને તામસીઓ એટલે કળિયુગ એટલે કળવાળું જે કંઈ જીએ, બીજું કંઈ એ સમજપૂર્વકનું જીવી શકે નહીં, તો એ ટળે કે ન ટળે? હવે તામસી કર્મ, તામસી એટલે તમો ગુણના સંબંધી કર્મ કર્યા હોય, મારી નાખેલા હોય માણસને, ખોરાક એવો તામસી હોય, ક્રિયા બધી તામસી હોય, એ ટળીને એનામાં સતયુગના ગુણ આવે કે કેમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે ટળે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એક તો સંત અને બીજા મારા જે વચન એને અતિશય શ્રદ્ધા હોય, મારા એ ચોંટતો જાય. સાધુ આપણા અક્ષરધામમાંથી આવ્યા, જેમાં જે જે ચોંટ્યા અને શરીમાના વચનમાં ચોંટ્યા એ એટલા બધા તમોગુણી હતા, પણ એને સતયુગનો ધર્મ ઉતારી દીધો. જેની લાંબી કથાઓ આપણે જાણતા નથી, થોડાક સંતોની થોડાક હરિભક્તોની, કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે કરે છે એ લખાતું નથી, તો આ તો લખાવાનો વખત મળતો નથી. છે આમ આપણે થોડા ઘણા, પણ ભગવાને તો લાખો તમોગુણી તામસી કર્મ કરનારને સત્વગુણમાં લઈ ગયા, જેની કથા આપણે બહુ જાણતા પણ નથી, એટલા એના લખાણો છે. જેમ જીભડું કાપી નાખે માંસ કાપી નાખે, ત્યારે અંગ્રેજોએ કહ્યું છે કે નથી આ કાયદાથી હમું થતું, નથી તોપથી હમું થતું, નથી આ બંદૂકોથી હમું થતું, એ તમે શું કરો છો આ થાય છે, અને તમે છો તો જ અમે સુખે રાજ કરી શકીએ, નહીં તો આ પ્રજા રાજ કરવા દે. ત્યારે તમો ગુણ જે છે એ કળિયુગનો ગુણ છે, નાશ કરનારો. ત્યારે એ સતયુગમાં જાય એ શું કહ્યું ભગવાને, એમના વચનો કયા? અત્યારે જે કંઈ હારા આપણે થતા રહેવાના છીએ, થોડો તમો ગુણ હોય અને એમાં સારા થતા રહેવાના, એનું કારણ સંતોની વાણી અને શરીમાના વચન બે જ છે. અતિ વિશ્વાસ હોય, ભગવાને કીધું એ જ બરાબર છે, વિશ્વાસ હોય એના ગમે તેવા તામસી કર્મ હોય તેનો નાશ થઈ જાય. તમે જે ધરતી ઉપર બેઠા છો એના નરું તામસ કર્મ હતું, હજારો માણસ તામસ કર્મ કરતા, પણ ભગવાનના વચન માન્યા અને મુક્તાનંદ સ્વામીના વચન માન્યા, તો અત્યારે એ તીર્થભૂમિ બની છે, તારનારી કલ્યાણ કરનારી ભૂમિ બની. ત્યારે કળિયુગના ધર્મ મટીને, એટલે તમોગુણ મટીને સતયુગના ધર્મો એમાં આવી જાય. કયા ધર્મ? એમાં પરમેશ્વર ભજવાના ગુણો આવી ગયા. એક તામસી હતા બહુ જ તમોગુણી, પણ ભગવાનના જોગમાં આવ્યા, સંતના જોગમાં આવ્યા, એણે નક્કી કર્યો કે બસે માળા ફેરવી જ કાયમ, અને ગામના આગેવાન હતા, અને કદાચ વચમાં બોલવાનું થાય તો 25 માળા ફેરવ્યા પછી જ બોલું, વચમાં નહીં. એમાં એક અમલદાર આવ્યા અને કિસ્સીમાં જવાનું થયું. અમલદારે ઘોડા પર બેઠા અને આ ભગતે ઘોડા પર બેઠા, પણ ઘોડા પર બેઠા બેઠા હાથમાં પેલી માળા ને એને સ્વામિનારાયણ શ્રમણ કરે, એટલે એક હાથમાં લગામ, ડાબા હાથમાં જમણા હાથમાં માળા. એ ઘોડી તેજ હતી, બેની જતા હતા. એમાં એક પ્રાણી એકદમ ભરૂર કર્યું, ઘોડી ભડકી,
એટલી છલાંગ મારી એટલે જે ભગત હતા દરબારી નીચે પડી ગયા. નીચે પડી ગયા પેલી માળા ફેરવાની ચાલુ. પહેલા હતા અધિકારી પૂછપૂછ કરે, તમે પડી ગયા તમને શું થયું, ઊભા થાવ, પણ આ બોલે જ નહીં, પેલી માળા ફેરવા કરે. પછી 25 માળા પૂરી થઈ ત્યારે બોલ્યા, તો કે મોત આવ્યું છે તેમાં ભગવાન એટલે પાડીને સાચવો છે. આટલા સત્વગુણી બનાવ્યા, કેટલા બનાવ્યા છે તેની ગણના થાય નથી. ત્યારે એ સતયુગના ધર્મ આવ્યા. સતયુગના ધર્મ એટલે એનું આખું દેહ, ઇન્દ્રિયો, અંતકરણે જીવ એ ભેગા થઈને ભજન કર્યું ભગવાન. એટલું ભજન કર્યું છે કે જેનું કંઈ વર્ણન થઈ શકે એમ નહીં. અને કરોડો જીવોને ભગવાને સતયુગનો ધર્મ શીખવાડ્યો. માટે સાચે ભાવે સત્સંગ કરે તો કોઈ જાતનો દોષ રહે નહીં. દોષ કીધો એટલે એને એને દુઃખ રહે. અને સતયુગનો ધર્મ આપણે આ જીવબાને ઓટે પગે લાગે છે એનું શું કારણ છે, તો કે એને સતયુગ સમાન જીવ્યા છે એટલે લોકો લાખો લોકો પગે લાગવા જાય. હવે એને ઓટે કેમ જાય, તો કે એનો ગુણ કશું આપણને ખ્યાલમાં આવે તે એક બંધિયા ગામ છે સૌરાષ્ટ્રમાં, એમાં એક ડોસાભાઈ ભણિક હતા. એ ચાર ભાઈઓ હતા, પણ એટલો બધો ધંધો કરે મોટો જબરદસ્ત જ્ઞાતિ ભણિક હતા, પણ ભગવાનના યોગથી, સંતોના યોગથી, ભગવાનના સતયુગના ધર્મ પાળતા. કામ કરે તોય સ્વામિનારાયણ, ધારણ તોળે તોય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધારણ બે. મંદિયાના અન્ય લોકો ગઢપુર દર્શન કરવા આવ્યા. ભગવાન પૂછે છે કે મારા ડોસાભાઈ શું કરે છે, કે મહારાજ એ તો ચોટલી સુધી ખૂંચ્યા છે એટલે એટલો વ્યવહાર કરે છે, નવરા જ નથી રહેતા. આખા ગામનો ગોળ લે, દાણા લે. ભગવાન એને પૂછે છે કે એ સંસાર મૂકીને અહીં આવે તો તમે સંસાર મૂકીને અહીં આવો, તો કે ભગવાન એ કોઈ વાતે નવરા થાય મને ચોટલી સુધી ખૂંચ્યા વ્યવહારમાં, એટલે ચોટલી સુધી એટલે આખો નરો વ્યવહાર કરે છે. ભગવાન એને પત્ર લખી આપે છે કે આ ડોસાભાઈને પત્ર આપજો. ને એમાં લખેલું ભગવાને કે આ પત્ર વાંચી અને જ્યાં હોય ત્યાંથી ગઢપુર આવજો. ત્યારે પહેલાં કહે છે એ આવે એમ જ નથી, નવરા જ નથી. એ કાગળ ભગવાનને આપ્યો, ભગવાનનો લખેલો કાગળ ડોસાભાઈને આપે. તે વખતે ડોસાભાઈ એક ખેડૂતને શેરડીનો વાડ હતો અને ત્યાં ગોળ હતો એ તોડતા હતા. ત્યાં મણિકા મૂકેલા 10 અને ધારણ તોડતા હતા. એમાં પેલો કાગળ આપ્યો, કાગળને પગે લાગ્યા, વાંચો. હજુ ધારણ તો જે એમને જ છે, પડ્યો છે ગોળ, પડ્યો છે, હજુ પૂરી ધારણ થઈ નથી. પછી કહે છે આ ધારણ હવે મારાથી નહીં પૂરી થાય. ત્યાં પહેલાં ખેડૂતે કહ્યું ભાઈ એક ધારણમાં શું, તો કે એ કોઈ ચીજ નહીં, તો હવે ગરડે જાઉં તારે. પણ ધારણ એને પૂરી ના કરી. એ ડોસાભાઈ હતા એ બંધિયાના. પછી સજી મહારાજ બંધીએ ગયા છે. એની માને કહ્યો કે તારે 4 પુત્ર છે, એક પુત્ર મને આપો. કે મારે આપને ગમે લ્યો, કે આ ડોસાભાઈ મને ગમે છે. એ નામ ડોસાભાઈ પણ નાના જ હતા, એ તો એને આપશે, ભગવાન લેશે. ભગવાને એમને આજ્ઞા કરશે કે તમે જાત્રા કરવા જાઓ. એની માને ખબર પડી કે મારો દીકરો નાનો, વળી વણિકનો દીકરો ક્યાં ખાશે. એટલે સરજી મારને કહ્યું એ ભૂખ્યો થશે, દુઃખી થશે, એટલે આ 50 રૂપિયા છે એના પહોંચાડોને. સરજીમાને 50 રૂપિયા આપ્યા. એક મૂળજી નામના પાર્ષદને કહ્યું કે આ રૂપિયા એને પહોંચાડ, પણ એ પુષ્કળ માણા મારેલા એણે તે, અને એ સરી મારી પાસે રહેતા. આ રૂપિયા એને આપ, અને ત્યાં ત્યાં તું ઊભો રહેજે, ભેગો થાય ત્યાં ત્યાં તું ઊભો રહેજે, પાછો ન આવે. એટલે લઈને ગયા, થોડેક દૂર ગયા હતા, મળ્યા કે આ રૂપિયા આપ્યા છે. કોણે આપ્યા છે? એની માનું નામ દીધું, તો કે એ મારથી ન લેવાય. પછી કે તારી માએ શ્રીજી માને આપ્યા, અને શ્રીજી મહારાજે મને તમને આપવાનું કહ્યું, તારી રૂપિયા લીધા એણે.
હવે પેલા મૂળજીને કહ્યું ત્યાં ત્યાં તો ઉભો રહે છે, પાછો આવે નહીં. એટલે ડોસાભાઈ તો ચાલતા થયા અને આ મૂળજી ઘોડી લઈને ગયેલા ત્યાં ત્યાં ઉભા રહ્યા. સાંજ પડ્યું પણ ઘેર પાછા ના આવ્યા. તો કોઈએ શ્રીજીમાને કહ્યું તમારા જે મૂળજી ભગત છે એ ઘોડી લઈને ત્યાં ત્યાં ઊભા છે. ત્યારે કોઈએ કહ્યું કે તમે ગામમાં બંધિયામ ચાલો, કે ભગવાનની આજ્ઞા નથી, ભગવાનની આજ્ઞા ઊભું રહેવાની શીખે છે. તે ભગવાને સંદેશો મોકલ્યો કે તમે એવું તમે ઊભા રહેજો, ને અર્થ એવો થાય કે પાછા ના આવે, બહુ નીકળી ગયા પછી તમે શું કામ ઉભા રહે, કે આપનું વચન હતું ઊભું રહેવાનું, કે હજારો માસને મારી નાખનાર માણસ. પછી ભગવાને સંદેશો મોકલ્યો, પછી મૂળજી પાછા આવ્યા. ત્યારે ભગવાને તામસી જીવોને સતયુગમાં લઈ ગયા. એટલે આપણે આ મુક્તાન સ્વામીજી ત્રીજો પ્રશ્ન પૂછો એ છેલ્લામાં છેલ્લો છે, કે તમોગુણી કર્મ હોય એ અને એમાં કળિયુગના ધર્મ હોય એ મટીને સતયુગના ધર્મ થાય કે કેમ? તો ભગવાન કે થાય. કને કારણે થાય? કે મારા સંતના વચન અને મારા વચનમાં ચોટે તો એમાં સતયુગના ધર્મ આવે. ત્યારે આપણે જે આપણા ભગવાનના જે ભક્તો બધા થયા, નિર્વ્યસન થયા, પવિત્ર થયા, સારા થયા, શ્રેષ્ઠ થયા, ગુણિયલ થયા, એ બધાનું કારણ સંતોએ લખેલા ગ્રંથો અને શ્રી મહારાજ જે વાણી ઉચ્ચારી છે એને કારણે પવિત્ર થયા. એ અલૌકિક પ્રશ્ન છે. એટલે આપણે તમોગુણી હોઈએ, તમ એટલે બધું નાશ કરવાની બુદ્ધિ હોય, સર્જન કરવાની કોઈક બુદ્ધિ ના હોય, તો પણ શ્રીમાના વચન માનશો અને સંતના વચન માનશો તો કેટલા એના વચન છે, કયા લાવીને કેવા કે જિંદગી જતી રહે તો આ એમના શબ્દો કહેવા અને સમજાવવા એ પણ અઘરા છે. આમાંથી આપણે તમોગુણી સ્વભાવના હોઈએ એટલે નાશ કરનારા કશું, સર્જન કરનારા નહીં, પણ સજીમાના વચનને માનવાથી, સંતોના વચન માનવાથી સતયુગના ધર્મો આપણા શરીરમાં ઊભા થશે. અને કરોડો માણસો અત્યારે સતયુગનો ધર્મ પાળે છે, પુરુષોત્તમ ભજે છે. આ સંપ્રદાયમાં બીજું ભજાતું નથી, પુરુષોત્તમ જ ભજાય છે. અને દેહ છતાં બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમને ભજા છે અને ભજતા રહેવાના છે. આ મુક્તાન સામે જે પ્રશ્ન પૂછો એનો ભગવાન જે ઉત્તર આપ્યો એ કાયમ આપણે સૌને સમજવા જેવો, માનવા જેવો અને વિચારવા જેવો છે. એ પ્રશ્ન પૂરો થાય છે. હવે સ્વયં પ્રકાશાનંદ સ્વામી સ્થાનનું પૂછે છે, કારણ કે સ્થાન જે છે એ મહત્વનું છે. સ્થાનને ફેરવ ફેરવ કરે તો એ નુકસાન બહુ કરે. એ સ્થાનનું પૂછે, સ્થાન કોને કહેવાય? તો કે ચાર વર્ણ અને ચાર આશ્રમ. ચાર વર્ણ છે અને ચાર આશ્રમ છે. તમે ત્યાગાશ્રમના સ્થાનમાં આવ્યા છો. એટલે પેલું પાછું જોયેલું શ્રીમાને પૂજા હોય, સોનાથી વસ્ત્ર અલંકારોથી એ સ્થાન ફેર છે, એ કરી શકે. પણ તમને તમે કશું રાખવાની ના પાડે છે, તમે ત્યાગાશ્રમના સ્થાનમાં છો એટલે તમારે ગ્રસ્તાશ્રમનો કોઈ વિચાર તમારે લેવાનો નહીં. હું કહું તો પણ તમારે નહીં લેવાનો, તમે સ્થાન ફેર થશો નહીં. એટલે સ્થાનમાં રહીને ભગવાન ભજવા. અને એ સંતોને કહ્યું કે તમારે પુષ્પથી ફળથી જળથી મારી પૂજા કરવી, એમાં તમારે સંતોષ માનો. અને હું તો પૂર્ણ કામ છું એટલે મારે તો કોઈ અપૂર્ણતા તો છે જ નહીં, તમે જાણો છો. એ સ્થાનની વાત એ ઘણી સમજાવી છે શ્રી મહારાજે. માટે આપણે ગ્રસ્તાશ્રમમાં હોઈએ તો ત્યાગાશ્રમનો વિચાર નહીં કરવાનો, કે આ ગ્રસ્તમાં હોળી બળી હોળી હાલો ને મંદિરમાં બેસી, તો એ મેળ નહીં પડે. અને ત્યાગી હોય ક્યાંય કશું નમળે ને કશું માંદા પડે, ચાકરી કરનાર નહીં, કશું નહીં, બાયરું નહીં, છોકરું નહીં, હગું નહીં, હાલો ને ઘેર જઈએ તો ત્યાં હાક ન મળે. એને શું કે લ્યો મંદિરમાં ગઈ તને પાછી આવી, અને તમને શું કે આડે ઠોઠી થઈ તારે અહીં આવી મંદિરમાં. એટલે જે સ્થાનમાં હો તે સ્થાનનો જે ગુણ છે તે પ્રમાણે ક્રિયા કરવી.
તમારે ભગવાનને કોક દેવ અનુકૂળ હોય તો ભગવાનને કોઈ વસ્ત્ર પહેરાવી અલંકાર આપીએ એ તમારા ધર્મમાં આવે. ત્યાગાશ્રમના ધર્મમાં બીજું આવે તે સ્થાન ફેર કરવું નહીં. એટલે જે આશ્રમમાં આપણે રહ્યા હોઈએ તે આશ્રમમાં સંતોષ માનવાનું ભગવાન કહે છે. તમે ત્યાગી છો તમારે આવી સેવાથી હું પ્રસન્ન થઈશ, અને ગ્રસ્ત આવી સેવા કરે એ કરવાનું તમારે ઈચ્છવું નહીં. એટલે આપણે સ્થાન ફેર નહીં કરવાનું પછી. અને સ્થાન ફેરમાં હેરાન બહુ થાય, દુઃખી બહુ થાય, વેરવિખાર થઈ જાય. એટલે જે સ્થાનમાં હોઈએ, ગ્રસ્થાશ્રમના સ્થાનમાં હોય તો ગ્રસ્થાશ્રમના, ત્યાગાશ્રમના સ્થાનમાં હોય તો ત્યાગાશ્રમમાં, એ વાત ભગવાને પુષ્કળ સમજાવી છે. અને એ ભગવાને સૌને એ પ્રમાણે આજ્ઞા કરી છે. એવી રીતે સારંગપુરનું નવમું વચનામૃત પૂર્ણ થાય છે. બોલો સજાન સ્વામી મહારાજની જય.